નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પા પરમાર. કેશોદમાં લોક ભાગીદારીથી શરૂ થયેલ 100 બેડની સુવિધાયુક્ત કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન સહિતની તમામ મેડિકલ સુવિધાઓ સાથે રહેવા જમવાની પણ વિનામૂલ્યે સુવિધાનો લાભ મળશે. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે શહેરમાં વેપારીઓએ સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. આવનાર 3 દિવસ સુધી બજારો બંધ રહેશે. દહેગામ એસટી ડેપોમાં કોરોના સંક્રમણ અને લોકડાઉનના લીધે દહેગામ એસટી ડેપો મુસાફરો વિના સુનસામ ભાસે છે. બનાસ ડેરી દ્વારા જળ બચાવો મહાઅભિયાન અંતર્ગત ડીસા તાલુકાના 12 જેટલા તળાવો ઊંડા કરાશે. સરકાર ગમે તેમ કરી ઘરે સારવાર લેતા લોકો માટે રેમડેસિવિર ઉપલબ્ધ કરાવે ભરત ગઢવી. એએમસીની વિવિધ કમિટીઓની રચનાને મળી લીલી ઝંડી. 30 એપ્રિલે ચેરમેન અને સભ્યોની થશે વરણી. વડોદરામાં કરજણના મેથી ગામે હિટ એન્ડ રન. ધારાસભ્ય અક્ષય પટેલના કારની અડફેટે વૃદ્ધનું મોત. સુરતમાં શિક્ષિકાએ તાપીમાં લગાવી મોતની છલાંગ. નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન લીક, 22 દર્દીના મોત. આઈપીએલમાં રોહિત શર્માને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. ભણસાલીની આગામી ફિલ્મમાં ઋતિક આલિયા સાથે કામ કરશે. કોરોના માટે બનાવી નોટબંધી જેવી રણનીતિ રાહુલ ગાંધી. કોરોના રસી કોવિશિલ્ડની કિંમત જાહેર. અભિનેતા કિશોર નાંદલકરનું કોરોનાથી નિધન. લોકડાઉન, દિલ્હી સરકારે આપ્યો પલાયન રોકવાનો પ્લાન. મહેન્દ્રસિંહ ધોનીના માતા પિતા કોરોના પોઝિટિવ. સીએમ રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. પીએમ મોદી સહિત અનેક નેતાઓએ રામનવમી નિમિત્તે પાઠવી શુભેચ્છા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 12,206 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 2.94 લાખ કેસ નોંધાયા. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.